તાલાલા વિસ્તારના લોકલાડીલા નેતા ભગવાનભાઈ તાનાભાઈ બારડનું સસ્પેન્શન રદ કરી તેમને ન્યાય આપવા બાબતે આહીર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આહીર સમાજના અગ્રણી અને તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સામે વિધાનસભા સ્પીકર દ્વારા મનસ્વી વર્તન દાખવી તેમનું ધારાસભ્ય પદ રદ કરાતા આહીર સમાજે રોષ ભર્યો છે, જેને લઈને આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહીર સમાજના લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં આહીર સમાજના લોકો દ્વારા સૂત્રો ઉચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી તેમનું સસ્પેન્શન રદ કરવાની માંગ કરી હતી. તેમજ જો આ બાબતે આહીર સમાજને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન કરવાની ચમકી ઉચ્ચારી હતી. અન્યાયની સામે ન્યાયની અમારી લડત છે અને ન્યાય માગવા હાટું અમે આવ્યા છીએ. ભગવાનભાઈને હળહળ અન્યાય થયો છે, એના માટે ન્યાય માગવા અમે આવ્યા છીએ. આહીર સમાજ એક થઈને ભગવાનભાઈને જે સસ્પેન્શન ઓર્ડર આપ્યો છે એ રદ કરી અને એને રેગ્યુલર ધારાસભ્ય પદે આપે એવી અમારી માંગણી છે. આગામી દિવસોમાં જે કરવું પડે એ કરવા આહીર સમાજ તૈયાર છે. નારાજ આહીર સમાજ દ્વારા એવું પણ કહ્યું કે આ અગાઉ ભાજપના અનેક મંત્રીઓ અને સાંસદ પર ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેમાં તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જ્યારે ભગવાનભાઈ સામે થયેલા કેસ અંગે કોર્ટમાં કાર્યવાહી શરૂ છે ત્યારે તેમણે વિધાનસભા તરીકે દૂર કરવાનો નિર્ણય મનસ્વી અને ગેરબંધારણીય હોવાનું જણાવ્યું હતું. આહીર અગ્રણી ભાવનગર ગીર તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને કિન્નાખોરી રાખીને ગુજરાત સરકારના પ્રતિનિધિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કોર્ટની અંદરથી આ સસ્પેન્શન રદ કરવાની વાત થઈ છે, તેમ છતાં ભગાભાઈ બારડને સસ્પેન્શન આમનામ યથાવત રાખી આહીર સમાજ અને ભગાભાઈ સાથે જે અન્યાય થયો છે એની સામે ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ચેતવવામાં આવે છે કે આવનારા દિવસોમાં ભગવાનભાઈનું સસ્પેન્શન રદ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ચાલુ સરકાર ભારતીય જનતા પાર્ટીની જે કિન્નાખોર સરકાર છે તેની સામે આહીર સમાજ બાંગ પુકારશે અને આવતા દિવસોમાં આહીર સમાજ એક થઈને સરકાર વિરુદ્ધનું મતદાન કરશે. તેમ છતાં ભગવાનભાઈનું આ જે સસ્પેન્શન રદ નહીં થાય તો આવતા દિવસોમાં ખૂબ અંગારક કાર્યક્રમો આહીર સમાજ સમગ્ર ગુજરાતમાં આપશે એની સરકાર નોંધ લે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત.